ભૂતકાળમાં રિવેટિંગનું કામ હથોડી દ્વારા કરવામાં આવતું હતું. એક રિવેટ પસંદ કરીને એને કાણાની ઉપર મૂકવામાં આવ્યું જ્યાં રિવેટ લગાવવાની આવશ્યકતા હતી. પછી રિવેટ એ રીતે હથોડી વડે ટીપવામાં આવ્યું જેથી રિવેટ લગાવવાની પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી કમ્પ્રેસિવ ફોર્સ આવી શકે. આધુનિક કામમાં મોડર્ન ટૂલ્સે આ પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે અને એર હાઇડ્રોલિક રિવેટ આવા ટૂલ્સનું એક પ્રમુખ ઉદાહરણ છે, જેનો ઉપયોગ ન્યૂનતમ શારીરિક શ્રમ સાથે રિવેટ્સ બનાવવા માટે કરવામાં આવે છે. આ કમ્પ્રેસ્ડ એર પ્રદાન કરવા માટે એક બહારના કમ્પ્રેસરથી જોડાવવા વાળા એર ઇનલેટના રૂપમાં કાર્ય કરે. રિવેટિંગ ગન નોઝલને નિર્ધારિત કાનમાં નાખવું જ્યાં રિવેટિંગની જરૂર હોય. ગનને સક્રિય કરવા અને રિવેટને કોમ્પ્રેસ કરવા માટે ટ્રિગર દબાવવું. ત્યારબાદ ટ્રિગર છોડો અને નોઝલને વર્ક પીસથી અલગ કરો. આ એક એર હાઇડ્રોલિક રિમિટર સાથે રિફિટિંગ પ્રક્રિયા દર્શાવે છે, જે રિવેટને હથોડા વડે મારવાની પારંપરિક પ્રક્રિયાની તુલનામાં સરળતાને હાઇલાઇટ કરે છે.